राजूला તાલુકાના વાવેરાના પત્રકાર વિક્રમ સાખટને ભૂમાફિયાઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। તારીખ 9/4/2022 રોજ વાવેરા ગામે બિનકાયદેસર સરકારી ચેકડેમમાં ઈટોના ભઠ્ઠા બંધ કરવા અને સામેથી સાઈડમાં પ્રતાપભાઈ દરબાર નામના વ્યક્તિએ 2 વીઘા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કબજો કરેલ હોય તે બાબતે ખાલી કરાવવા માટે રાજુલા તાલુકાના આંબાજ અને નિવડર પત્રકાર વિક્રમભાઈ વિહાભાઈ સાખટ દ્વારા અરજી કરેલ હોય અને તે અરજી અનુસંધાને કાર્યવાહી થવાના ડરથી તારીખ 20/4/2022 રોજ બપોરે 2:30 અરજદાર ગામમાં છાસ લેવા માટે ગયેલ હોય ત્યારે વાવેરા ગ્રામ પંચાયતના સદસ્ય મહેશભાઈ સુરેખભાઈ ધાખડા દ્વારા ગાડી ઊભી રાખી અત્યારે બેફામ ગાળો બોલવા લાગ્યા અને કહ્યું હતું કે તારે જ્યાં જવું હોય ત્યાં જા અને તને મારી નાખશું, તો જો તારે સુખેથી જીવવું હોય તો તારી કરેલ અરજી પાછી ખેંચી લે, બાકી જો અરજી પાછી નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપી। તે બાબતે સજાગ અને નીડર પત્રકાર વિક્રમભાઈ સાખટ દ્વારા રાજુલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। વિક્રમભાઈ વિહાભાઈ સાખટ, નેશનલ પ્રેસ એસોસિએશન સૌરાષ્ટ્ર પ્રભારી। જે ઘટના બનવાનું એવું કારણ, તારીખ નવ ચારના રોજ મેં ગેરકાયદેસર જે ગૌચરની જગ્યા હતી તે ગૌચરની જગ્યા ખાલી કરાવવા માટે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી કે ગૌચરની જગ્યા ખાલી કરાવવા। મેં માથાભારે તત્વો જે હતા પ્રતાપભાઈ અને જે ચેકડેમની અંદર ઈંટોનો ભઠ્ઠો બનાવ્યો હતો તે ભઠ્ઠો ખાલી કરાવવા માટે મેં જે અરજી આપી હતી તે અરજીને મન દુઃખ રાખી અને ગઈકાલના રોજ મહેશભાઈ ધાખડા જે મને કહેવામાં આવ્યું કે આ અરજી તારી પરત ખેંચી લે, બાકી જો અરજી નહીં ખેંચી તો તારો જીવ પણ જોખમમાં છે અને તારે શાંતિથી જીવવું હોય તો આ અરજી પરત ખેંચી લે। એટલે પછી મેં તાત્કાલિક રાજુલા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં મેં લેખિત ફરિયાદ પણ આપી છે અને હા, હજી અમે ચોક્કસપણે કહીએ છીએ કે ગૌચરની જગ્યા 100% અમે ખાલી કરાવી રહેશું। આગામી દિવસોમાં કદાચ અમારે ગાંધી સિંધા માર્ગે આંદોલન કરવું પડશે તો પણ કરશું, કેમકે એવી વાવેરાની અંદર કુલ 4000 વીઘા જેટલી ગૌચરની જગ્યાઓ જે ઉપર જે ગેરકાયદેસર કબજા મારીને જે જમાવી દીધા છે તે તમામ જગ્યાઓ ઉપર અમે ચોક્કસપણે ખાલી કરાવે પાર કરવાના છીએ, કેમકે ચેકડેમો જે ગામના હિત માટે હતા તેની અંદર ઈંટોના ભઠ્ઠા કરીને બોરી દેવામાં આવ્યું, એમાં ચેકડેમના કાંઠે દવાના એગ્રો બનાવી નાખવામાં આવ્યા છે। એટલે તમામ અરજદારો સામે અમે કાયદેસરના પગલાં ભરશે તેવી અમારી સતત અમારી રજૂઆત રહેશે। કદાચ એક અરજી નહીં પણ કદાચ હજી આગળના દિવસોમાં અમારી મુખ્યમંત્રી સુધી પણ અમારી અને ગૃહ વિભાગને પણ અમે આગળના દિવસોમાં રજૂઆત કરીશું। જય હિન્દ।